આજે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રએ લોકોને ઝડપથી સેવાઓ પ્રાપ્ત થાય સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઝડપથી મળે એ માટે અનેક આજે યોજનાઓના લોકાર્પણ કરવામાં આવ્યા છે. જન સુવિધા કેન્દ્ર પણ, એરકન્ડિશન, સ્ક્રીન લાગેલા હોય, ટોકન આપેલા હોય, લગભગ 27 બારીઓ કરવામાં આવી છે. ત્યાં લોકો અલગ અલગ અરજીઓનો સાંભળીને નિકાલ કરે. આ પ્રકારની એક સુંદર વ્યવસ્થા અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં પણ આ ટોકન સિસ્ટમ અને બારી સિસ્ટમ કે જેથી લોકોનો વારો સમયસર આવે, ધક્કો ખાવો ન પડે અને ઝડપથી લોકોના કામો થાય એ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગરે એક આદર્શ પૂરું પાડ્યું છે. સાથે સાથે કુપોષણ સામેની લડાઈ SOS એટલે દરેક ગામમાં 5-6 લોકોની એક ટીમ બનાવી છે અને એક મોબાઈલ એવા આપવામાં આવ્યા છે વિશિષ્ટ, અને એક જ બટન દબાવવાથી પોલીસ, મેડિકલ આ બધી સહાયતાઓ ગામને પ્રાપ્ત થાય અને 15 મિનિટમાં ટીમ પહોંચી જાય એવી એક સુંદર ઝડપી વ્યવસ્થા બનાવવા માટેનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. શ્રવણ તીર્થયાત્રા, વડીલો જાત્રાએ જાય અને આપણે ત્યાં જાત્રાનું મહત્ત્વ છે અને એ સરકારી યોજનાનું પણ આજે લીલી ઝંડી આપીને પ્રસ્થાનનો જે કાર્યક્રમ રાખ્યો છે, ગાંધીનગર કલેક્ટર અને એમની ટીમને અભિનંદન. રાજ્ય સરકારે રાજ્યના વિકાસ માટે અલગ અલગ ઘોષણાઓ કરતા જાય છે, અમે નીતિ કાર્યક્રમો એનું અમલીકરણ, ઓનલાઈન વ્યવસ્થા અને એના ભાગરૂપે છેલ્લા 3-4 અમે જે ડિસિઝન લીધા, ગઈકાલે મેં પોર્ટ પોલિસીમાં ગુજરાતના પોર્ટો ધમધમતા થાય, સાગરકાંઠો ધમધમતો થાય એટલા માટે પ્રાઇવેટ જેટી, કેપ્ટિવ જેટી પ્લસ પ્રાઇવેટ જેટી માટેનું લોજિસ્ટિક ફ્રી આખી વ્યવસ્થાનો કાલે ઘોષણા કરવામાં આવી છે. મને આશા છે કે અત્યારે 32 જેટી છે એ વધીને મોટી સંખ્યામાં જેટી થશે તો વધુ આપણે ત્યાં લોડિંગ અનલોડિંગના કામ વ્યાપક પ્રમાણમાં થશે. એવી જ રીતે થોડા દિવસ પહેલાં કન્સ્ટ્રક્શન એક્ટિવિટી એને આપણે બળ આપીને મોટી રોજીરોટીનું સર્જન અને એમાં FSI વધારવાની છૂટ એ પણ જાહેરાત કરી. એની પહેલાં લઘુ ઉદ્યોગોને સોલારની જે કેપ હતી એ દૂર કરીને જે 8 રૂપિયા યુનિટ પડે છે એને બદલે 5 રૂપિયામાં એને પડતર થાય અને એની પ્રોડક્શન કોસ્ટ ઘટે જેથી વધુ સારું પ્રોડક્શન અને વધુ માલ એ એક્સપોર્ટ કરી શકે. આવા અમે એક પછી એક નિર્ણય કરતા જાય છે કે જેથી વાસ્તવમાં વિકાસને ખૂબ ગતિ મળે. બરાબર, બધા ફરી આવો, જાત્રા કરી આવો અને આરામથી ભગવાનનું નામ લઈને આવજો. જય અંબે, જય અંબે, જય અંબે.